કિમ માંડવી રોડ પર આવેલ કેરવેલ ઇંગ્લિશ સ્કૂલમાં સાયન્સ ફન ફેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી કૃતિઓ તેમજ સાપ જેવા સરીસૃપ પ્રાણીઓની પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમને કેરવેલ સ્કૂલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. माई स्कूल नेम इज कैरवेल इंग्लिश स्कूल. आज हमने इस प्रोजेक्ट की मदद से एसिड रेन को न्यूट्रल वाटर में कन्वर्ट कैसे होता है इसके लिए इसका इस्तेमाल किया है. हमारे प्रोजेक्ट का नाम है एसिड रेन वाटर बेनिफिट. इसके लिए हमने 3 पार्ट में इस प्रोजेक्ट को डिवाइड किया है. फर्स्ट पार्ट, एसिड रेन क्या होता है, तो इंडस्ट्रीज में से निकलता हुआ धुआं और व्हीकल में से निकलता हुआ धुआं जब वातावरण में प्रवेश होता है तो सल्फरिक एसिड और नाइट्रिक एसिड में बदल जाता है जिसकी वजह से एसिड रेन होता है और यह हमारे लिए बहुत ही हार्मफुल है. इसका हमारे ऊपर बहुत ही इफेक्ट हो सकता है. सेकंड पार्ट, एसिड रेन कन्वर्टेड इन न्यूट्रल वाटर. इसके लिए हमने चूना पत्थर, कंकड़, रेती, गोबर, कोयला, बारीक रेती का इस्तेमाल किया है और ये हमें घर पर भी मिल सकते हैं, लेकिन हम मशीन लेने जाए तो वो बहुत ही महंगा आता है. इसके लिए हमने इसका इस्तेमाल किया है. थर्ड पार्ट, ग्रीन सिटी. इसके लिए हमने एसिड रेन का प्रमाण कम करने के लिए हमें बहुत सारे वृक्ष लगाने होंगे और ज़्यादा से ज़्यादा जंगलों के लिए व्यवस्थापन करना होगा और औद्योगिक कंपनियों में से निकलते हुए धुएं को सही तरह के शुद्धिकरण के बाद वातावरण में छोड़ना होगा. इस तरह से वातावरण में जहरीले वायु का प्रमाण कम होगा. नमस्कार, आज रोज कैरवेल इंग्लिश स्कूल में जो साइंस फेर और फन फेर नु एक आयोजन करवामां आवेलु छे. आयोजन नी पाछळ शाळा नो एक ज हेतु छे કે બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ કેવી રીતે બહાર લાવી શકીએ અને બાળકો હોછે હોછે જે આ પ્રવૃત્તિની અંદર ભાગ લે છે એમાં ખાસ કરીને જે સાયન્સના પ્રોજેક્ટો બનાવે છે બીજા ધોરણથી લઈ અને 8મા ધોરણ સુધીના બાળકો બહુ સરસ રીતે આજના આધુનિક યુગમાં કઈ રીતે ટ્રાફિક સેન્સ, કઈ રીતે આજે પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ કઈ રીતે કરી શકાય, પ્રદૂષિત પાણીઓને કઈ રીતે શુદ્ધ પાણીમાં ફેરવી શકાય, આવો એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે નેચરલ ક્લબમાંથી લગભગ અલગ અલગ પ્રકારના 12 થી 15 પ્રકારના સાપો અને નેચરલ ક્લબના સ્ટાફ સાથે જે આજુબાજુના તમામ વિસ્તારના લોકો અને બાળકોને એ માહિતી મળે કે ઝેરીલો સાપ છે કે આ બિનઝેરી સાપ છે તેવો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો. અને આ હેતુ મેં આગળ કીધું એમ માત્ર એક જ કે બાળકોની અંદર જાગૃતિ આવે અને આજુબાજુના તમામ લોકો આની અંદર જે લોકો મુલાકાત લેશે તેમને આની એક માહિતગાર થાય એવો એક શાળાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન આવ્યો. થેન્ક યુ. માયસેલ્ફ હેતાલી, ફેક્ટરી મેનેજર ઓફ જિંદલ પોલીવ્યુ. ટુડે ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર ટુ બી હિયર ઇન ધ સ્કૂલ એન્ડ સાયન્સ એક્ઝિબિશન વોઝ વન્ડરફુલ. સારે બચ્ચોને પાર્ટ લિયા હૈ એન્ડ ધે વેર વેરી ફેબ્યુલસ ઇન દેર ઓલ દેર એક્ઝિબિશન્સ એન્ડ પ્રોજેક્ટ. એન્ડ મેં એ કહેના ચાહતી હું કે સારે સ્કૂલ્સમાં એ સારી ઇવેન્ટ્સ કરના ચાહીએ સો દેટ સ્ટુડન્ટ્સ કો મોટિવેશન મિલે એન્ડ આગે બઢતે રહે. ઓર યહાં મેં એક ચીજ દેખી કે સારે બચ્ચે પાર્ટ લે રહે હૈ એન્ડ દે વેર વેરી હાર્ડ વર્કિંગ એન્ડ કોંગ્રેચ્યુલેટ ટુ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ એન્ડ સ્પેશિયલી ઓલ ધી સ્ટાફ મેમ્બર્સ. એન્ડ એ સાયન્સ ફેર તો ઓકે, બટ સારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અલગ અલગ કરની ચાહીએ ઓર સારે બચ્ચે કો પાર્ટ લેના ચાહીએ. એન્ડ અભી જૈસે લાઈક હાઉ કેન વી ફગેટ કે ઇન્ડિયા સાયન્સ કે ફિલ્ડ મેં બહુત જ્યાદા આગે બઢ રહી હૈ. હમરે સાયન્ટિસ્ટ જૈસે વી કેન ફગેટ એપીજે અબ્દુલ કલામ એન્ડ વિક્રમ સારાભાઈ. તો એ સબ હમકો એ સારે હમારે લે રોલ મોડલ્સ હૈ એન્ડ સારે બચ્ચો કો મોટિવેશનલ દેતે હુએ આગે બઢના ચાહીએ.
મારું નામ રજનીકાંત એન ચૌહાણ છે, બોલપાડા ગામનો રહેવાસી છું અને મારી સંસ્થા સર્પ સુરક્ષા પર્યાવરણ જતન ફાઉન્ડેશન ટ્રસ્ટ જીવ દયાનું કામ કરીએ છીએ અને આજરોજ આ કેરવેલ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં જે સાયન્સ ફેર અને જે પ્રોગ્રામ છે એમાં અમને આમંત્રણ મળેલું કે ભાઈ અહીંયા છોકરાઓને અવેરનેસ પ્રોગ્રામ માટે તમે આવજો, તો એ અંતર્ગત આજરોજ અમે સર્પ નિદર્શનનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને મારી સાથે અહીંયા બેલાછા ગામના કૌશલભાઈ મોદી જે કર્તવ્ય ફાઉન્ડેશન સંસ્થા ચલાવે છે, આ બે સંસ્થાને સહાયથી અમે લોકોએ આજરોજ આ સર્પ નિદર્શનનો અને સ્નેક અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો છે. તો બાળકો સાપ વિશે સાચી માહિતીથી માહિતગાર થાય અને પર્યાવરણમાં સાપ જેવા સરિસૃપોનું શું મહત્ત્વ છે એ માટે આજે પ્રોગ્રામ છે અમે રાખવામાં આવ્યો છે. ભાઈ કઈ કઈ સાપ છે, કઈ જાતના સાપ છે? આપણી પાસે અત્રે છેલ્લા 4-5 દિવસમાં જે સાપ અમારી પાસે કોલ આવે અને અમે એને સાપને બચાવીએ છીએ. તો અમારી પાસે હાલમાં વરુડંટી નામનો એક સાપ છે, પછી કોમન કુકરી સાપ છે, કેર સ્નેક છે, બેન્ડેડ રેસર છે, સ્ટાઉટ સેન્ડ સ્નેક છે, એવા કરીને 6-7 જાતના સાપ અમારી પાસે બિનજેરી પકડાયા હતા છેલ્લા 2-3 દિવસમાં. તો અમે છોકરાઓને એનું સર્પ નિદર્શન કરીએ છીએ અને સાપ પર્યાવરણમાં શું ઉપયોગી છે એના વિશે લોકોને માહિતગાર કરીએ છીએ. અને એ સિવાય આપણી આજુબાજુ જે બિનઝેરી 8 બધા બિનઝેરી સાપ થયા, પણ જે 4 મુખ્ય ઝેરી સાપ છે એના વિશે પણ અમે ફોટો દ્વારા અમે માહિતી આપીએ છીએ અને અમે આ જે કાર્ય કરીએ છીએ એ વન વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્ય કરીએ છીએ. તો સ્કૂલે અમને આ રીતે આમંત્રણ આપ્યું છે, તો અમારી પાસે જે થોડી ઘણી જાણકારી છે એનાથી અમે છોકરાઓને માહિતગાર કરી રહ્યા છીએ.